સુરતમાં 4 કરોડના હીરાના લૂંટના કાવતરાનું રચનાર આરોપી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી આરોપી અમિત શેટ્ટીની કરી ધરપકડ. 7 સપ્ટેમ્બર 2023ના રોજ સરથાણમાં અંગડિયા પેઢીના કારમાંથી કરાઈ હતી 4 કરોડ 58 લાખના કિંમતના હીરાની લૂંટ. માદક પદાર્થ પીવડાવી અને પરિણીત મહિલા પર દુષ્કર્મની ઘટના. સુરતના અમરોલીમાં મહિલાના બીભત્સ વિડીયો ઉતારી આરોપીએ બ્લેકમેલ કરી પડાવ્યા ₹60,000. મહિલાને અરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે આરોપીની હાથ ધરી શોધખોળ. લોકસભાની ચૂંટણી માટે ભાજપે 5મી યાદીમાં જાહેર કર્યા 111 ઉમેદવારના નામ. પશ્ચિમ બંગાળથી 19, ઓડિશાથી 18, બિહારથી 17 અને ઉત્તર પ્રદેશથી 13 બેઠક પર ઉમેદવારના નામ થયા જાહેર. ભાજપની 5મી યાદીમાં રાજસ્થાનથી 7 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત. આંધ્રપ્રદેશની 6, હરિયાણા, કર્ણાટક અને કેરળની 4-4 બેઠક પર ઉમેદવારોના નામનું એલાન. ભાજપે ઝારખંડ અને મહારાષ્ટ્રની 3-3 બેઠક, હિમાચલ અને તેલંગાણાની 2-2 બેઠક, ગોવા, મિઝોરમ અને સિક્કિમથી 1-1 બેઠક પર ઉમેદવારના નામ કર્યા જાહેર. ઉમેદવારોની યાદીમાં ધર્મેન્દ્ર પ્રધાન, મેનકા ગાંધી અને કંગના રનૌતનું નામ સામેલ. ગાઝિયાબાદથી વીકે સિંહ અને બક્સરથી અશ્વિની ચૌબે અને પીલીભીતથી વરુણ ગાંધીનું પત્તું કપાયું. વરુણ ગાંધીના સ્થાને જતીન પ્રસાદને બનાવાયા ઉમેદવાર. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ભાજપે હિમાચલ પ્રદેશના મંડી બેઠક પરથી આપી ટિકિટ. રવિવારે કેસરિયો ધારણ કરનાર પૂર્વ સાંસદ નવીન જિંદલને ભાજપે કુરુક્ષેત્રથી ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં. હેમંત સોરેનના ભાભી સીતા સોરેનને ભાજપે ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં. દુમકા બેઠક પરથી આપી ટિકિટ. વાયનાડ બેઠક પર કોંગ્રેસના રાહુલ ગાંધીની સામે ભાજપે કે સુરેન્દ્રને બનાવ્યા છે ઉમેદવાર. ભાજપે અત્યાર સુધીમાં કુલ 291 લોકસભા બેઠક પર ઉમેદવારના નામની કરી જાહેરાત. લોકસભાની કુલ 543 બેઠક માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે 7 તબક્કામાં યોજાશે ચૂંટણી. 4 જૂને મતગણતરી. ભાજપમાંથી લોકસભાની ટિકિટ માગવા બદલ કંગના રનૌતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. ભાજપે હંમેશા તેનું બિનશરતી સમર્થન કર્યું હોવાની કરી વાત. લોકસભાની ચૂંટણી લડવાના હાઈકમાન્ડના નિર્ણયને તેઓ અનુભવે છે સન્માનની લાગણી. ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ નવીન જિંદલે જીતનો કર્યો દાવો. પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા આપશે યોગદાન. છેલ્લા થોડા દિવસમાં મોદી સરકારે અનેક મહત્વના નિર્ણય કર્યા હોવાની પણ કરી મોટી વાત. હિસાર લોકસભા બેઠક પરથી હરિયાણાના મંત્રી ચૌધરી સરણજીતસિંહને ભાજપે બનાવ્યા ઉમેદવાર. અપક્ષ ધારાસભ્ય અને હરિયાણા સરકારના કેબિનેટ મંત્રી ચૌટાલાએ રવિવારે જ ધારણ કર્યું હતું કેસરિયો. પટના સહિત લોકસભા બેઠક પરથી રવિશંકર પ્રસાદે ભાજપે મેદાને ઉતાર્યા છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતનો રોકેટ ગતિએ વિકાસ થયો હોવાની રવિશંકર પ્રસાદે કરી વાત. ભાજપની પ્રચંડ જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ઉમેદવારોની નવી યાદીમાં ભાજપે ગુજરાતની વધુ 6 બેઠકના ઉમેદવાર કર્યા જાહેર. વડોદરા અને સાબરકાંઠામાં બદલાયા ઉમેદવાર. જૂનાગઢથી રાજેશ ચુડાસમા રિપીટ, તો સુરેન્દ્રનગરથી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, અમરેલીથી નારણ કાછડિયાનું કપાયું પત્તું. વડોદરા બેઠકથી સાંસદ રંજનબેન ભટ્ટના બદલે ડોક્ટર હેમાંગ જોશી લડશે ચૂંટણી. મહેસાણાથી ભાજપે હરિભાઈ પટેલને બનાવ્યા ઉમેદવાર. સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, અમરેલીથી ભરત સુતરિયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ભાજપે આપી ટિકિટ. સુરેન્દ્રનગરથી ભાજપે ચંદુભાઈ શિહોરાને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના બદલે છુવાડિયા કોળી સમાજના ચંદુભાઈને આપી ટિકિટ. ભાજપના ધારાસભ્યો અને જિલ્લા કાર્યકરોએ કમલમમાં ચંદુભાઈને પાઠવી શુભેચ્છાઓ. જૂનાગઢ બેઠકથી ભાજપે સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કર્યા છે. ફરી તક આપવા બદલ રાજેશ ચુડાસમાએ પક્ષનો આભાર વ્યક્ત કર્યો. ભાજપ જંગી લીડથી જૂનાગઢ બેઠક જીતશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ. રાજેશ ચુડાસમાના સમર્થકોમાં ખુશીનો માહોલ. સાબરકાંઠા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભાબેન બારૈયાને આપી ટિકિટ. ઉમેદવાર તરીકે જાહેર થતા ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ભાજપે બદલ્યા ઉમેદવાર. ઉમેદવાર જાહેર થતા શોભનાબેન પગપાળા રેલીથી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. વડોદરાથી બેઠક પર ભાજપે સાંસદ રંજનબેનના ભટ્ટના સ્થાને ડોક્ટર હેમાંગ જોશીને બનાવ્યા ઉમેદવાર. રંજનબેન અમારી સાથે છે અને સાથે કામ કરીશું તેવો હેમાંગ જોશીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. વડોદરાના વિકાસને એક જ મંત્ર સાથે જનતા સમક્ષ જવાની કરી વાત. મહેસાણા બેઠકથી હરિભાઈ પટેલને ભાજપે આપી ટિકિટ. સમર્થકો અને ભાજપ કાર્યકર્તાઓએ હરિભાઈના નિવાસસ્થાને કરી ભવ્ય ઉજવણી. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિતના આગેવાનોએ પાઠવી શુભેચ્છા.
अमरेली बैठक थी भाजपा उम्मीदवार तरीके भरत सुतरिया लड़से लोकसभा चूंटणी। सांसद नारायण काछड़िया पत्तू कपायू, 5 लाख थी वधुनी लीड साथे जीतवानी भरत सुतरियाए व्यक्त करी आशा। कांग्रेस उम्मीदवार जैनेबेन ठुंबर और भरत सुतरिया की वच्चे चूंटणी जमी। लोकसभा की चूंटणी पहला सुरेन्द्रनगर चोटीला में कांग्रेस ने झटको, मोटी मोलड़ी तालुका पंचायत सीट कांग्रेस चूंटायेला धारासभ्यों जोड़ाया भाजपा में। आ साथ 25 थी वधु आगेवानोए पण भाजपनो खेस कर्यो धारण। सुरेन्द्रनगर में लींबड़ीना कटारिया गामे भाजपनो भर्ती मेळो, 100 वधु कांग्रेसना आगेवानो सक्रिय सभ्यो अने कार्यकर्ताओ जोड़ाया भाजपमां। सुरेन्द्रनगर जिला कांग्रेसना उपप्रमुख तथा जिला शिक्षण समितिना पूर्व चेरमेने पण केसरियो कर्यो धारण। लोकसभा की चूंटणी ने लईने राज्यभर में तैयारी शुरू, अंतरियाळ अने दुर्गम विस्तारों में मतदारों माटे मतदान मथकों उभा करवामां आव्या, विशिष्ट मतदान मथकों की तैयारी। धुळेटीना पर्व ने लई आज अमदावाद रिवरफ्रंट और अटल ब्रिज सांजे 4 वाग्या सुधी रहेशे बंद। रिवरफ्रंट में बीजे पार्क, चिल्ड्रन पार्क और सुभाष ब्रिज ने पण बंद राखवामां आवशे। उनाळानी शरूआत में ज पाणीनो ककळाट, राज्यना जळाशयों में हाल 57% पाणीनो जत्थो। उत्तर गुजरात, कच्छ और सौराष्ट्र डेम में 40% करता पण ऊंचू पाणी। सरदार सरोवर डेम में हाल 60% जलसंग्रह। अमदावादना मध्य पश्चिम और दक्षिण जोन में 5 सोसायटी में पाणी पीवालायक न आवतुं होवानो खुलासो। एमसी तरफ से अपाता पाणी पुरवठा में क्लोरीन नील आव्यो होवानो सेंट्रल लेबोरेटरी रिपोर्ट में घटे स्फोट। प्रदूषित पाणीना कारणे रहीशोने पाणीजन्य रोगचाळानो सतावी रह्यो छे भय। बुधवार बपोर सुधी राज्यनी 38 RTO नहीं ले ड्राइविंग टेस्ट। सारथी सर्वर में समस्या ने लीधे अत्यार सुधी में 75,000 लोगों ने पड़ी रही है हालाकी। टेक्निकल समस्या ने लई अने एनआईसी की टीम कामगिरी कर रही होवानी आगामी सप्ताह में सर्वर की समस्या थशे दूर। 4 वर्ष जूना व्यवहारों बदल आवकवेरा विभाग ने अमदावाद शहर में 2,000 वेपारियों ने नोटिस। नोटिस में जीएसटी विभागे करेला जूना केस ने पण आवरी लेवाया। खुलासा माटे टूंकी मुदत, 60% लेके टैक्स वसूलवानो उल्लेख। राज्यनी 773 ग्राम पंचायतों ने पोतानुं नथी पाकुं मकान। आणंद, गीर सोमनाथ, नवसारी और पोरबंदर जिल्लानी तमाम ग्राम पंचायतों ने पोताना पाका मकान में 3 वर्ष में नवा 492 ग्राम पंचायत भवन निर्माण की सरकार की मंजूरी। डिप्लोमा टू डिग्री इंजीनियरी, डिप्लोमा टू डिग्री फार्मसी प्रवेश ने ऑनलाइन प्रवेश परीक्षा माटे रजिस्ट्रेशन प्रक्रिया पूर्ण। डिग्री इंजीनियरी की 40,000 बैठकों माटे 18,246 विद्यार्थियों रजिस्ट्रेशन, गत वर्ष करता 4,160 वध्या। गुजकेट सहित 3 परीक्षा अंगे चूंटणी तालीम थी बोर्ड परीक्षा मूल्यांकन खोरवायू। 2 दिवस मूल्यांकन कर्या बाद राखवू पड़शे बंद। रोज वधु 1 कलाक मूल्यांकन कार्य करवा शिक्षण बोर्ड नो आदेश। बोर्डनी परीक्षाना परिणाम पहला ज डिग्री इंजीनियरी में प्रथमवार एप्रिल में ज योजाशे प्रवेश प्रक्रिया। 5 जूने फाइनल मेरिट लिस्ट और 13 जूने प्रवेश फाळवणी। 20 जून थी शुरू थशे शैक्षणिक सत्र। कॉमन युनिवर्सिटीए एंट्रंस टेस्ट की तारीखों में नहीं थाय कोईपण फेरफार। लोकसभा की चूंटणी वच्चे 1 मे ना रोज ज लेवाशे टेस्ट। आ वर्षे टूरिज्म और फेशन स्टडीज एम 2 विषय उमेराया। गौण सेवा मंडल 154 जगह पर करशे भर्ती। 16-30 एप्रिल सुधी करी शकाशे अरजी। सौथी वधु आसिस्टंट बाइंडर नी 66 जगह। राज्यमां दिवाळीथी शुरू थयेल गोळ बनावानी सीजन पूर्ण। 31 लाख गोळना डब्बानी मांग वच्चे 26.50 लाख डब्बा गोळनुं उत्पादन। गोळनी घटने पूर्ण करवा यूपी मध्यप्रदेशना गोळ उपर रहेशे अवलंबन। राज्य में स्वाइन फ्लू ना केसों में चिंताजनक वधारो। 1 महीना में स्वाइन फ्लू ना 180 केस तो नवा दर्दीओए गुमाव्यो छे जीव। स्वाइन फ्लू ना सौथी वधु केस गुजरात देश में 4था क्रमे। राज्यभर में होली पर्व की धामधूम से उजवणी। मुख्यमंत्री भूपेन्द्र पटेले कर्या होलिका दहन दर्शन। थलतेज विस्तार में आवेला खुला प्लॉट में करायु वैदिक होली आयोजन। बनासकांठा लोकसभा बैठक पर भाजपा उम्मीदवार डॉक्टर रेखाबेन चौधरी होली पर्व ने करी उजवणी। परिवारजनों ने समर्थकों साथ निवासस्थाने उजवणी करी। जिल्लाना लोकोने होली धूळेटीना पर्व की पाठवी शुभकामनाओं। महीसागर में होली प्रगटावीने धामधूमपूर्वक कराई उजवणी। प्रणामी सोसायटीना लोकोए परंपरागत गीत गाय होळीनी प्रदक्षिणा करी। शिक्षण मंत्री कुंवर डिंडोरे होलिका दहननी पूजा करी समस्त राज्यनी सुखाकारी माटे करी प्रार्थना।
बनासकांठा दातामां होळी पर्वमां वर्षोथी चाली आवे छे अनोखी परंपरा। सड़कता अंगारा पर चालवानी छे वर्षो जूनी परंपरा। ठाकोर समाजना लोको प्रगटावे छे होळी वर्षथी। स्थानिको अंगारा पर चाले छे अने आज दिन सुधी नथी थयुं कोईने पण नुकसान। होळीना दर्शन करी अने लोकोए अनुभवी धन्यता। आणंदना उमरेठमां उमरेठ पंचवटी विस्तारमां धगधगता अंगारा पर चाली श्रद्धाळुए करी प्रदक्षिणा। वर्षोथी चालती आवती परंपराने आस्थानी साथे अनुसरी अनेक लोकोए करी प्रदक्षिणा। सूरतना ओलपाड़ना सरस गामे अंगारा पर खुल्ला पगे चाली अने होळीनी करवामां आवी उजवणी। सरस गामनी होळीना दर्शन करवा गाम बहारना लोको पण उमटी पड्या। अंगारा पर चालवानी आ वर्षोथी चाली आवती परंपरा 5 वर्षथी लई 60 वर्षना वृद्ध सुधीना लोको चाले छे उघाड़ा पगे अंगारा पर। अंगारा पर चाली अने पोताना मनोकामना पूरी करता जोवा मळ्या गांधीनगरना पालज गामना लोको। होलिका दहन बाद होळीना अंगाराने स्वयंसेवको चोकमां पाथरे छे। श्रद्धाने मानता पूरी करता लोको अंगारा पर चाली अने होळीनी करे छे परिक्रमा। अंगारा पर चालवा छतां पण कोई भक्तने नथी दाजवानी फरियाद। गांधीनगरना पालजमां प्रगटावामां आवी राज्यनी सौथी मोटी होळी। महाकाली माताजीना मंदिरनी पासे गामना सौथी वधु स्वयंसेवकोए 15 दिवसमां 1000 मण लाकड़ाथी तैयार करी हती होळी। 700 वर्ष जूनी परंपरागत होळीना दर्शननो लाभ लेवा मोटी संख्यामां लोको उमटी पड्या। बनासकांठा लोकसभाना भाजपना उम्मीदवार डॉक्टर रेखाबेन चौधरीए पालनपुरमां होळी प्रगटावी अने कार्यक्रमनी करी उजवणी। मोटी संख्यामां कार्यकर्ताओ भाजप आગેવાનો રહ્યા ઉપસ્થિત। લોકોએ હોળી ધૂળેટીની પાઠવી શુભકામનાઓ। રાજ્યમાં 68 વર્ષથી થાય છે સૌથી ઊંચા કદની હોલિકાનું દહન। 25 ફૂટથી ઊંચા હોલિકાનું કરવામાં આવે છે દહન। મોટી સંખ્યામાં હોલિકા દહન જોવા માટે લોકો ઉમટી પડ્યા। શાક માર્કેટ નજીક ભોઈ સમાજના લોકો કરે છે આયોજન। રાજકોટના જેતપુર અને ધોરાજીમાં ઠેર ઠેર જગ્યા ઉપર હોલિકા દહનનો કાર્યક્રમ। ધોરાજીના માધવ ગૌશાળા ટ્રસ્ટે વૈદિક મંત્રોચ્ચારની સાથે ધાર્મિક વિધિ કરી યોજ્યો હોલિકા દહનનો કાર્યક્રમ। હોલિકા દહનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી। જેતપુર ધોરાજી પોલીસ સ્ટાફ, પ્રાંત કચેરી સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત। તો નવસારીમાં પણ હોળીની વૈદિક પરંપરાગત રીતે કરવામાં આવી ઉજવણી। નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત। જમાલપુરના ઓમ પાર્ટી પ્લોટમાં વૈદિક હોળીનું કરવામાં આવ્યું આયોજન। યુવતીઓએ વિવિધ અગ્નિ કવાયતો કરી। હોલિકા દહન બાદ ભવ્ય કાર્યક્રમ યોજાયો દ્વારકામાં। જગત મંદિર નજીક પૂર્વ દરવાજે હોલિકા દહન માટે ઉમટી પડ્યું માનવ મહેરામણ। મોટી સંખ્યામાં આવેલા પદયાત્રીઓએ પણ હોળી તહેવારની મનાવી જગત મંદિરે કર્યા દર્શન। યુવા પેઢી હોળીનો પર્વ સમજી શકે તે ઉદ્દેશ્યથી હોળી પર્વની સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કરવામાં આવી ઉજવણી। છાણા ગોઠવી ઉપર હોલિકાનું પૂતળું બનાવી અને તેના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવ્યો છે। હોળી પ્રગટાવ્યા બાદ પ્રહલાદને દૂરરાતની મદદથી ખેંચી લેવામાં આવ્યો છે અને લોકો આનંદ વ્યક્ત કરી ફટાકડા ફોડે છે। જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર મા અંબાના મંદિરના પરિસરમાં કરાયું ઉતાસણીનું પ્રાગટ્ય। મંદિરના પૂજારીએ પ્રગટાવ્યું હોળી અને પૂજન અર્ચન કરવામાં આવ્યું। હોળીના દર્શન તેમજ દક્ષિણા પ્રદક્ષિણા કરવા માટે ઉમટી પડ્યા લોકો। દાહોદ શહેરમાં પણ હોળીના પર્વની ઉજવણી। ગાંધી ચોક વિસ્તારમાં વિધિવત હોલિકા દહન। મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર, એકબીજાને રંગ લગાવી અને ધામધૂમથી કરી ઉજવણી। હોળીના પવિત્ર તહેવારે વડોદરાના માંજલપુરમાં સૌથી મોટી હોળીનું કરાયું આયોજન। તમામ ધર્મના લોકો એકત્રિત થઈ અને હોળીનો તહેવાર મનાવ્યો। ઢોલ નગારાની સાથે સમૂહ પૂજા બાદ હોલિકા દહન। ધૂળેટીના પર્વને લઈ અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ કરશે સતત પેટ્રોલિંગ। નશાની હાલતમાં ધૂળેટી રમતા નશેડિયાઓ ધમાલ ન મચાવે તેનું રખાશે ખાસ ધ્યાન। હોલિકા દહન પર જ્વાલાની દિશા જોઈ અને હવામાન નિષ્ણાંત દમાલાલ પટેલે ચોમાસાને લઈને કરી આગાહી। જૂનમાં આંધી અને વંટોળની સાથે વરસાદ વરસવાની સાથે માર્ચ અને મે મહિનામાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની દમાલાલ પટેલે વ્યક્ત કરી છે આગાહી। આજથી ગરમીમાં શેકાવા માટે થઈ જજો તૈયાર। રાજ્યમાં આજથી ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી। 2 દિવસ હીટવેવની શક્યતા। તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા।
રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો ઉંચકાવ્યો અને પહોંચ્યો 37 ડિગ્રીને પાર. સૌથી વધુ 39.2 ડિગ્રી રાજકોટમાં, તો સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી તાપમાન. અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, ડીસા, વડોદરા અને કેશોદમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર. લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત બાદ પ્રથમ વખત ચિરાગ પાસવાન પહોંચ્યા હાજીપુર. આખી દુનિયામાં વિકસિત જિલ્લા તરીકે ઓળખાશે હાજીપુર તેવો પાસવાનનો દાવો. નાના મોટા તમામ કામ અધૂરા છે તે ઝડપભેર પૂર્ણ કરાશે તેવી પણ કરી વાત. મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાને એનડીએ ગઠબંધનના નેતાઓની યોજાઈ બેઠક. અજીત પવારના ઘરે આયોજિત એનસીપી અજીત પવાર જૂથની બેઠકમાં પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનિલ તટકરે રહ્યા હાજર. સૂત્રોના મતે એનસીપી અજીત પવાર જૂથે શિરરુ, સતારા, બારામતી, રાયગઢ, પણભરી બેઠકથી માગણી કરી છે. આ સાથે ધારાશિવ અને ગઢચિરોરી અથવા તો બુલઢાણ બેઠક પરથી કર્યો છે દાવો. ધારાસભ્ય રાજુ પારવેએ કોંગ્રેસની સાથે છેડો ફાડી અને શિવસેને જૂથમાં સામેલ થવાનું કહ્યું. એનડીએ લોકસભા ચૂંટણી મેદાને તેઓને ઉતારી અને ઉમેદવાર બનાવી શકે. રાજુ પારવેએ પક્ષ પલટો કરતા વિદર્ભમાં કોંગ્રેસને મોટો ઝટકો. ચંદ્રયાન 3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર થયેલ સફળ લેન્ડિંગ પોઈન્ટના શિવશક્તિ પોઈન્ટ નામને IAUની મંજૂરી. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી યુનિયન દ્વારા સત્તાવાર નામ આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ 23 ઓક્ટોબર 2023ના દિવસે પ્રોજેક્ટની સફળતા માટે શિવશક્તિ પોઈન્ટ આપ્યું હતું નામ. શ્રીનગર, લેહ અને હાઇવે ઉપર વાહનોની અવર જવર શરૂ. એવલાન્સે લીધા હાઇવે પર જામેલા બરફના થર. બીઆરઓની ટીમે ભારે જહેમત બાદ રોડ ઉપરથી હટાવ્યો બરફ. વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠાથી પાકિસ્તાન પડ્યું નરમ. અમે ભારતની સાથે ફરી વેપાર શરૂ કરવા માગીએ છીએ તેવી પાકિસ્તાનના વિદેશમંત્રી મોહમ્મદ ઇશક ડારની પ્રતિક્રિયા. ભારત સાથેના સંબંધોમાં સુધારો આવે. અમેરિકાના ઇન્ડાપોલીસમાં ગોળીબારથી હડકંપ. અજાણ્યા શખ્સોએ કર્યો અંધાધૂંધ ગોળીબાર. એક વ્યક્તિનું મોત. પોલીસ અધિકારી સહિત 5 લોકો ઇજાગ્રસ્ત. સુરક્ષા કર્મચારીઓએ ઘટનાસ્થળેથી જપ્ત કરી બંદૂક. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આતંકી હુમલાના મૃતકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. મૃતકોની આત્માની શાંતિ માટે કરી પ્રાર્થના. મોસ્કોમાં એક ધાર્મિક સભા પર થયેલા આતંકી હુમલામાં કુલ 137 લોકોના થયા હતા મૃત્યુ. આતંકી હુમલાને લઈ અને અમેરિકાએ ફગાવ્યો રશિયાનો આરોપ. મોસ્કો પર થયેલા આતંકી હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાની રશિયાએ વ્યક્ત કરી હતી આશંકા. હુમલા બાદ યુક્રેન તરફ ભાગ્યા હતા આતંકીઓ.